ગ્રંથાલય એ સુસંસ્કૃત સમાજનો પ્રાણ છે, માનવની જ્ઞાનની ક્ષિતિજોનો દસ્તાવેજ છે. યુનિવર્સિટી લાઇબ્રેરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું એક ખૂબ જ અગત્યનું તેમજ અભિન્ન અંગ છે, જે શિક્ષણ, સંશોધન તેમજ વિસ્તરણ પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી તેમજ વૈજ્ઞાનિકો લાઇબ્રેરી સુવિધાનો ખૂબ જ ઉપયોગ કરે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ યુનિવર્સિટી ગ્રંથાલયને ખૂબ જ મહત્વનું સ્થાન આપેલું છે અને ગ્રંથાલયમાંથી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો પણ કરે છે. આ ગ્રંથાલયમાંથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ આવતી તમામ વિદ્યા શાખાઓ, પોલિટેકનિકો અને સંશોધન કેન્દ્રો વગેરેને ઉપયોગી સેવાઓ આપવામાં આવે છે. 1972માં સૌપ્રથમ કેમ્પસ ગ્રંથાલય ગુજરાત કૃષિ યુનિવર્સિટી હેઠળ કાર્યવંતિત થયેલ. ત્યારબાદ 1994માં ગ્રંથાલયને અલગ, અદ્યતન અને વિશાળ ભવનમાં ફેરવવામાં આવેલ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની 2004માં નામાભિધાન થતા આ કેમ્પસ લાઇબ્રેરીને 2007માં યુનિવર્સિટી લાઇબ્રેરી તરીકે જાહેર કરવામાં આવેલી છે. હાલ આ યુનિવર્સિટી ગ્રંથાલય આચાર્ય શ્રી કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ હેઠળ કામગીરી બજાવે છે. આ ગ્રંથાલયનું પોલિટેકનિક, સ્નાતક, અનુસ્નાતક તથા ડોક્ટરેટ કક્ષાના કૃષિ, બાગાયત, પશુ ચિકિત્સા, કૃષિ ઇજનેરી, મત્સ્ય વિજ્ઞાન, PGI ABM ના વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા છે. આ લાઇબ્રેરી આશરે 1.5 લાખ પુસ્તકોની ક્ષમતાવાળા 2 માળની સમૃદ્ધ લાઇબ્રેરી ખંડ ધરાવે છે, જેમાં પાઠ્ય પુસ્તકો, યુનિવર્સિટીના વિવિધ વિષયોના સંદર્ભ પુસ્તકો, શબ્દકોશો, ડિરેક્ટરીઓ, એન્સાયક્લોપીડિયા, હેન્ડબુક, એટલાસેસ, દુર્લભ પુસ્તકો, સામાન્ય જ્ઞાન વિશેષ સંગ્રહ માટેના પુસ્તકો, ગાંધી સાહિત્ય, સરદાર પટેલ સાહિત્ય, વિવેકાનંદ સાહિત્ય વગેરે પુસ્તકો ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓ માટે મદદરૂપ છે. ARS, NAT, GRF, SRF, IVPS, ફોરેસ્ટ વગેરે જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો પણ આપણી યુનિવર્સિટી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. આ લાઇબ્રેરી પાસે લગભગ 55,000 પુસ્તકો છે. આ પુસ્તકો ખૂબ જ મૂલ્યવાન છે અને તેમના અભ્યાસ, સંશોધન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ મદદરૂપ છે. ઉપરોક્ત પુસ્તકાલયમાં નવલકથાઓ, નાટક, ફિલસૂફી, ઔષધીય વનસ્પતિઓ, રમતગમત, સંદેશા વ્યવહાર કુશળતા, ઇન્ટરવ્યુનો સામનો કેવી રીતે કરવો વગેરેના પુસ્તકોનો સંગ્રહ પણ છે. આ લાઇબ્રેરી ભારતીય અને વિદેશી સામયિકો અને 14,000 બેક વોલ્યુમ્સ પ્રદાન કરે છે. લાઇબ્રેરીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની વિવિધ વિદ્યા શાખાઓ લગભગ 3,000 થીસિસ ધરાવે છે. આ પુસ્તકાલયની સામગ્રી વિદ્યાર્થીઓને તેમના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વાત કરીએ ઈ લાઇબ્રેરી વિશે. હાલના સમયમાં ઉપભોક્તાઓને માહિતી તકનીક તેમજ લાઇબ્રેરી મેનેજમેન્ટ સેવાની આધુનિક સિસ્ટમ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 100 MBPS લેન્ડ કનેક્ટિવિટી સાથેના ઈ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન જનરલ ડેટાબેઝની સુવિધા મળી રહે છે. કેબ, એગ્રીસ, એગ્રીકુલા, સીડીરોમ ડેટાબેઝ તરીકે તેમજ GCAT+, JGAT+, સેડા, કૃષિકોષ, CMIE તેમજ 500 ઈ-બુક્સ ઓનલાઈન ડેટાબેઝ તરીકે ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓ સંદર્ભ હેતુ માટે લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોવાથી ઉપભોક્તાના જ્ઞાનમાં નોંધપાત્ર સુધારણા થયેલ છે. વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સમયની ઇન્ટરનેટ સુવિધા, સ્કેનિંગ અને CD રાઇટિંગ સુવિધા પણ વિદ્યાર્થીઓ માટે ઈ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ એક્સેસ અને હાલની ડેટાબેઝ સુવિધાઓ અને અન્ય IT સુવિધાઓથી વિદ્યાર્થીઓને તેમના સંબંધિત શાખાઓમાં નવીનતમ માહિતીની સાથે તેમના સામાન્ય જ્ઞાન અપડેટ થયેલ છે. આ સુવિધા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંને દ્વારા દરરોજ 12 કલાકની સરેરાશ 100 થી 125 વપરાશકર્તાઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આનાથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સંદર્ભ હેતુ માટે લાઇબ્રેરીના ઉપયોગમાં અતિશય સુધારો થયો છે. દસ્તાવેજોની જાળવણી માટે 11 દુર્લભ પુસ્તકો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વિવિધ વિદ્યા શાખાના 2,000 થીસિસનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ઉપયોગ માટે પુસ્તકાલયના ઈ લાઇબ્રેરી વિભાગમાં લગભગ 45 વર્ક સ્ટેશનો છે. યુનિવર્સિટી લાઇબ્રેરીને ઓટોમાઇઝ કરવામાં આવેલ છે અને લાઇબ્રેરી મટીરિયલનું ચેક ઇન અને ચેકઆઉટ હવે લાઇબ્રેરી RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા કરી શકાય છે, જેમાં કોહાનું પુસ્તકાલય સિસ્ટમ વપરાય છે. આ પુસ્તકાલયની વિવિધ સેવાઓ વિશે જો આપને માહિતી આપીએ તો યુનિવર્સિટી લાઇબ્રેરી તેના વપરાશકર્તાઓ માટે ઘણી એવી સેવાઓ પ્રદાન કરે છે, જેમ કે વર્તમાન જાગૃતિ સેવા,
CAS એટલે કે ઉપભોક્તાને ઉપયોગી એવી રોજબરોજની માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ છે પસંદગીયુક્ત પ્રસાર માહિતી. ઉપભોક્તાને તેમના વિષયને લગતી માહિતી પૂરી પાડવામાં આવે છે. ઈ લાઇબ્રેરી જે સેવા દ્વારા 30 કમ્પ્યુટરની સુવિધા દ્વારા ઓનલાઈન સર્ચ કરી શકાય છે. ત્યારબાદ છે 125 વપરાશકર્તાઓની બેઠક સાથે વાતાનુકૂલિત વાંચનખંડ OPSE ગ્રંથાલયમાં ઉપલબ્ધ સાહિત્યોની માહિતી તેમજ પુસ્તકોની લેવડ દેવડમાં ઉપયોગ થાય તેવી સેવા. સંદર્ભ સેવા એટલે કે સંશોધન, વિસ્તરણ અને શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ ગ્રંથો. ત્યારબાદ ઝેરોક્ષ સુવિધા. વિદ્યાર્થીઓને જરૂરી સંદર્ભની ઝેરોક્ષ ચાર્જ લઈને કરી આપવામાં આવે છે. સ્કેનિંગ સુવિધા. જરૂરી ડોક્યુમેન્ટનું વિનામૂલ્યે સ્કેનિંગ કરી આપવામાં આવે છે. વપરાશકર્તા ઓરિયન્ટેશન એટલે કે નવા આવતા વાચકોને ગ્રંથાલય તેમજ ત્યાંની સુવિધાથી માહિતગાર કરવામાં આવે છે. ત્યારબાદ છે બુક બેંક. જી હા, વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુક એક સેમેસ્ટર માટે ડિપોઝિટ પર આપવામાં આવે છે. યુનિવર્સિટી લાઇબ્રેરી રાજ્ય સરકારની યોજના તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા આર્થિક સહાય મેળવી રહી છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે યુનિવર્સિટી લાઇબ્રેરી એક જ્ઞાનનું મંદિર છે, જે તેના વપરાશકર્તાઓને મહત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે અને તેઓ તકનીકીના આ બદલતા યુગમાં આગળ વધી શકે છે.